एक तरफ जोरदार विरोध, बीजी तरफ कट्टर समर्थन। ये तो हमेशा ही परिवार, हमेशा व्यापारियों ना नाना मोटा प्रश्नों में साथे रहियो छे। एक पक्षे योजी जूनागढ़ थी गोंडल सुधी रेली, तो बीजा पक्षे बंध राख्या 84 गाम। गणेश जाडेजा उर्फे गणेश गोंडल, आ नाम हाल गुजरात भर में चर्चा में छे, कारण के गणेश ना कारणे ज हजारों लोको मैदाने उतर्या छे, तो बीजी तरफ तेने समर्थन करनारा लोकोनी संख्या पण एटली छे। परंतु अहीं सुधी मामलो केम पहोंच्यो, केम लोकोने रस्ता पर उतरवू पड्यो, तेनी पाछळ जवाबदार छे 30 मे नो एक किस्सो, જ્યારે જૂનાગઢમાં એક અનુસૂચિત જાતિના યુવકને માર મારવામાં આવ્યો, તેનું અપહરણ કરાયું અને ત્યારબાદ જૂનાગઢથી તેને ગોંડલ લઈ જવાયો અને ફરી માર મરાયો। આ સમગ્ર ઘટનાનો આરોપ લાગ્યો છે ગણેશ જાડેજા પર, જે ગણેશ ગોંડલના નામથી જાણીતો છે। તેના કરતા પણ વધુ જાણીતો એટલા માટે છે કારણ કે તે ગોંડલના દબંગ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાનો પુત્ર છે। ગણેશ વિરુદ્ધ આ ગુનાની ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદથી જ તેના વિરુદ્ધ આક્રોશની આગ વધુ ને વધુ વિકરાળ બનતી જઈ રહી છે। આ જુઓ, જય ભીમના નારા સાથે આક્રોશ ઠાલવી રહેલા આ લોકો જૂનાગઢથી ગોંડલ પહોંચ્યા અને ગણેશ જાડેજા સામે કડક કાર્યવાહીની માંગ કરી। મારો દલિત સમાજ પહેલાથી સંઘર્ષ કરતો આવ્યો છે અને સંઘર્ષ કરતો રહેશે, પણ હવે કોઈનો અત્યાચાર સહન કરી લેવામાં નહીં આવે, ન્યાય અપાવવા માટે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ, જામનગર, ધોરાજી, ઉપલેટા તેમજ સૌરાષ્ટ્ર ભરના અનુસૂચિત જાતિ સમાજના લોકો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું અને રેલીને નામ આપવામાં આવ્યું હતું પ્રતિકાર રેલી। જૂનાગઢથી બાબા સાહેબ આંબેડકરને ફૂલહાર કરી નીકળેલી પ્રતિકાર બાઇક રેલી જેતપુર ધોરાજી થઈ ગોંડલ પહોંચી। ગોંડલ શહેરના ડુંગર હરિદ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને તેનું સ્વાગત કરાયું। આ જ સમયે રાજુ સોલંકીએ જયરાજસિંહ પર આકરા પ્રહાર કર્યા કે જયરાજસિંહ વારવાર કહે કે તમારું ઘર, તમારું ગામ, તમારું ઠેકાણું, તમારો ટાઈમ અને મારી ગાડી, તો અમે એની ચેલેન્જ આપવા આવ્યો છું કે તારું ગામ, તારો ટાઈમ અને તારું ઘર રાજુ સોલંકી અહીં આવ્યો છે પાણી પીવા એના ગામનું। તો જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ અને ત્યારબાદ હવે દલિત સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે મહાસંમેલન યોજાયું। આ મહાસંમેલનમાં દલિત સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉમટ્યા, જ્યાં અલગ અલગ ઝોનમાંથી આવેલા અનુસૂચિત સમાજે સંજય સોલંકી અને તેના પિતાને સમર્થન આપ્યું। એટલે કોઈ યુવાનોને ઉશ્કેરાવવાનું નથી, ક્યાંય કોઈ ગઢતાનો આપણે જવાનું નથી, આપણે ન્યાયની લડાઈ લડવાની છે। આપણે બાબા સાહેબે કીધું છે કે જુલમ કરને વાલે છે, જુલમ સહેને વાલા જ્યાદા ગુનેગાર હોતા હે, એ જ કરવાનું છે, આપણે બીજું કાંઈ નથી કરવાનું મિત્રો। અને આ લડાઈ આપણે આગળ બહુ લડવાની છે, આજે ગોંડલમાં ભેગા થયા છીએ, કાલે ગાંધીનગર ભેગા થતા વારને લાગે, આ પિક્ચરનું ટ્રેલર છે, કાલે ગાંધીનગર ભેગા થશું। એટલું જ નહીં, સંજય સોલંકીના પિતા રાજુ સોલંકીએ તો ગોંડલ પહોંચીને જયરાજસિંહને ખુલ્લો પડકાર ફેંક્યો। સાંભળો, મહાસંમેલનને સંબોધતી વખતે શું બોલી ગયા રાજુ સોલંકી। ચોક્કસપણે હું જયરાજ જાડેજા અને ગણેશ જાડેજાને કહું છું કે તમે ગોંડલની બજારમાં એકલા અઠવાડિયું, ગોંડલ જાડેજા, ગણેશ જાડેજા અને એનો બાપો જયરાજ જાડેજા ગોંડલની બજારમાં એકલો રખડે, તો રાજુ સોલંકીએ જણાવ્યું। આ ઉપરાંત પોતાના પર નોંધાયેલા ગુનાઓ વિશે પણ સ્પષ્ટતા કરી। બીજી તરફ જયરાજસિંહે કહ્યું કે આવા લોકોને મારે કઈ જવાબ આપવાની જરૂર નથી। અમારે પત્રકાર રેલી કાઢવાનું કારણ એટલું જ કે ગોંડલ તાલુકામાં જેનો ડબડબો છે એ દાદાગીરી કરે છે, એટલે લોકોને મેસેજ આપવા આવ્યો છું કે તમે આનાથી બિયાવમાં
આ લુખો ગુંડો બીકણો માણસ એવો, એટલે મેસેજ આપવા આવ્યો છું અહીંયા. અમુક લોકો એમ કહી રહ્યા છે કે તમારી ઉપર પણ ગુનાઓ છે. હા હું જાહેર જીવનનો માણસ છું, મારી ઉપર જેટલા ગુના છે, મારી ઉપર બે ચાર ગુના છે એ જાહેર તમે જોઈ લ્યો. જાહેર જીવન વાળો માણસ છું એટલે મારી ઉપર જે ગુના છે એ અમારે ક્યાંય ને ક્યાંય આવેદન પત્ર દેવા જતા હોય, આવા આંદોલન હોય તો સરકાર જાહેરનામું બહાર પાડતા હોય એનું જાહેરનામાનો ભંગના ગુના છે. અને હમણાં મારી ઉપર 308 જે ગુનો થયો છે એ તમે જોઈ લો, હું પોલીસ ચોકીમાં હાજર છું. વિસાવદર પોલીસ ચોકીએ મને નોટિસ દઈને બોલાવેલ છે, હું ત્યાં હાજર છું અને અહીં ઝઘડો થયો છે, મારું ખોટું નામ ખાલી દેવામાં આવ્યું છે. હા તો લોકો ભાઈ રેલી છે, સભા છે, સરઘસ છે, આની અંદર કોઈ આ રીતે બોલતું હોય એનાથી એનું લેવલ ને મારું લેવલ બેના લેવલમાં ઘણો બધો તફાવત પડે છે. એટલે આવા લોકોને મને લાગતું નથી કે મારે જવાબ દેવો જોઈએ. જો કે રાજુ સોલંકી એટલેથી જ ન અટક્યા, મામલો ગાંધીનગર સુધી લઈ જવાની વાત કરી, એટલે અલ્ટિમેટમ આપ્યું કે આગામી સમયમાં તેઓ ગાંધીનગર સુધી જશે અને ગીતાબા જાડેજાનું રાજીનામું માંગવા આંદોલન કરશે. મારી માંગ એટલી જ છે કે આમાં જયારે આ ઝઘડો થયો, સમાધાન કરીને ધૈરાજ નો દીકરો ગણેશ જાડેજા ગોંડલ આવ્યો, એના બાપાને પૂછ્યું કે બાપા દલિત ના છોકરે આપણી ગાડીની ચાવી કાઢી, ધૈરાજ છે એને મદદ કરી છે, તો જો દલિત ના છોકરાએ તારી ગાડીની ચાવી કાઢી તારે દલિત ના છોકરાને ઉપાડી આવવો જોઈએ, એટલે ધૈરાજસિંહ જાડેજાએ એને મદદ કરી દો, 120B મુજબ એનું ધરપકડ થવી જોઈએ અને એના જે અપીલ જામીન છે રદ થવો જોઈએ. હવે પછી જે અમારું આયોજન છે એ ગીતાબા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એને માટેનો મળો આંદોલન લીધે. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે જ ગોંડલના 84 ગામો સ્વયંભૂ સજ્જડ બંધ રહ્યા. ગોલ્ડ ડીલર એસોસિએશન, કાપડ ઉદ્યોગ એસોસિએશન, કટલરી એસોસિએશન, કરિયાણા એસોસિએશન સહિતના નાના મોટા વેપારીઓએ ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં બંધ પાડ્યો. આપ ધારાસભ્ય અને એમના પુત્ર હંમેશા વેપારીઓ સાથે સુખ દુઃખમાં હંમેશા જોડાયેલા રહ્યા છે, ત્યારે જ્યારે આ પ્રશ્ન આવ્યો છે તો એના સમર્થનમાં સ્વયંભૂ સોની બજાર અને સમસ્ત વેપારી મહામંડળ જોડાણા છે. આરોપ છે તો એ તો હું જે કાયદાકીય જે પ્રવૃત્તિ છે એ કાયદાની રીતે ચાલે એ વ્યાજબી છે, પણ આ રીતે બધું આ જે રીતે અત્યારે વાતાવરણ હાલે છે કે ગોંડલમાં ગુંડાગર્દી છે. એક બેન બેઠા હોય એને પૂછો, પથાણીવાળી બાઈને પૂછો કે વેપારીની બાઈને પૂછો કે ભાઈ તમને કોઈ દિવસ ગણેશભાઈ આવીને એમ કીધું કે ભાઈ તારે આ કરવાનું છે, હામું હતાનું એને કોઈ ગુંડા તત્વો કે આવરણ તત્વો કનેરતા હોય દુનિયા ગણેશભાઈ પોતે જઈને એનું સમાધાન કરવા છે ને હામા માનાને કહે છે કે ભાઈ આવું તારે નહીં કરવાનું, મારા માણસોમાં કે આવતો નહીં, આખા ગોંડલ અને ગોંડલ તાલુકાની આ વસ્તુ સત્ય હકીકત છે. બીજી તરફ રેલીને લઈને ગોંડલ ગણેશના સમર્થનમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને કાર્યકર્તાઓ, અલગ અલગ સમાજના આગેવાનો અને સમર્થકો ઉમટી પડ્યા. જયરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજી જેમાં તેમણે અકસ્માત અને મારામારીની ઘટનાને આકસ્મિક ઘટના ગણાવી. જે કાંઈ ઘટના ઘટી છે આ ઘટના એક આકસ્મિક છે, અને આકસ્મિક ઘટના કેને કહી શકાય કે દાખલા તરીકે તમે અત્યારથી તમારું વ્હીકલ લઈને તમે તમારા ઘરે જાઓ છો અને તમારે કદાચ કોઈની અરે અથડાવવાનું થાય તો તમારો કોઈ ઈરાદો ખરો? આ ઘટનાને માત્ર ને માત્ર હું આકસ્મિક ગણાવું છું, કોઈ પૂર્વ યોજ્યું આની અંદર કાવતરું નથી. જે જૂનાગઢનો દલિત પરિવાર છે એની યારે મારે પારિવારિક કોઈ વાંધો નથી, મારે પેઢી દર પેઢીનું કોઈ વેરજે નથી, આ લોકોને હું કોઈને ઓળખતો પણ નથી, ગણેશ પણ એને ઓળખતો નથી. મેં તમને કીધું એમ આ ઘટના માત્ર ને માત્ર આકસ્મિક ઘટેલી છે. એટલું જ નહીં, પ્રતિકાર રેલીમાં હાજર લોકોએ કહ્યું કે આ વિરોધ કોઈ સમાજ સંગઠન કે પાર્ટી વિરોધ નથી, આ વિરોધ માત્ર જયરાજસિંહ અને તેના પરિવાર સામે છે. તેનો પણ જયરાજસિંહે પોતાના અંદાજમાં જવાબ આપ્યો. આવો વાંધો જો કોઈને મારી હારે હોય તો મને એમાં કાંઈ ફેર નથી પડતો, આવો વાંધો મારી હામે હોય તો મારે એનો કોઈ જવાબ દેવાનો થતો નથી, મારી હારે એવો વાંધો ચાલુ રાખે મને એનો વાંધો નથી. આના માટે સેટલમેન્ટ હું ક્યારેય કરું નહીં, સેટલમેન્ટ માટે મેં કોઈ રૂપિયાની ઓફર કરેલી નથી.